ભગવાન બધા 33 કરોડ દેવતા અહીંયા જ રોકાઈ ગયા લાગે, એટલે જ આપણને નથી મળતા. પણ ખરેખર એવું કઈ હોતું નથી. ભગવાનને ધાર્મિકતા હારે કોઈ લેવા દેવા નથી, એને ધર્મશીલતા હારે લેવા દેવા છે. એ બોલો ભાઈ બંગલા બોલો, એ રૂપિયા પહેરી હાટડી ખોલો. આપણને એમ થાય પણ બંગલા એમ કહે છે કે અમે બંગલા બનીને ખોટા ભૂલ કરી ગયા, એની કરતા અમારે ઝૂંપડી ખાવાની જરૂર હતી. માણસનું તમે અનુમાન જ ન કરી શકો. સવારમાંથી આપણને એકદમ ધર્મશીલ લાગે અને અંદર જોવો તો એમાં કોઈ જાતની ધર્મશીલતા હોય નહીં. કવિ દાદ ભરતભાઈ આપણે થઈ ગયા, એણે ઘણા સમય પહેલાં એણે છાપામાં એક લેખ આપ્યો હતો અને એમાં એણે કીધું હતું કે દરેક દેવી દેવતાઓએ વાહન પસંદ કર્યા, એમાં પશુ ને એ બધું, અરે ગધેડા સુધીના વાહન પસંદ કર્યા ભગવાને, પણ એક ભગવાન એવા બતાવો કે જેણે માણાનું વાહન પસંદ કર્યું હોય. કવિ દાદ એમ કે ભગવાનને એ પશુ ઉપર ગધેડા ઉપર વિશ્વાસ છે પણ માણા ઉપર વિશ્વાસ નથી. માણાનું અનુમાન નહીં કે ક્યારે હું કરે, સાહેબ ભગવાનને અનુમાન નથી, એને વિશ્વાસ નથી. તો મને તમને ક્યાંથી હોય? એટલે ધાર્મિકતા જે છે એ બહારથી પરદાદારી છે, જ્યારે ધર્મશીલતા જે છે એ સ્વભાવ છે, ધર્મશીલતા જે છે એ આચરણ છે. આખ્યાન નહીં, કોઈ ભાષા નહીં, પણ ભાવ. આપણે નથી ખોડિયારમાંનું આખ્યાન ને રામાપીરનું આખ્યાન ને આવે, ખરેખર સાચું હોતું નથી, ખાલી મનોરંજન પૂરતી. મારે તમારી ધાર્મિકતા જે છે એ ખાલી બીજા દેખાય એ પૂરતી, આપણા માટે કાંઈ આચરણ કરાય નહીં, કોઈ જાતનું નહીં. અમે આમ બાર બધે જાય એટલે અમને ઘણા પૂછે કે દાદા તમે તો આમ હાવ એકદમ ધાર્મિક હશો ને, કોઈ જરાય નહીં, જરાય ધાર્મિક નથી, જરાય ધાર્મિક નથી. થોડાક ધર્મશીલ છે બાકી ધાર્મિક જરાય નથી. ખોટા આડંબર મને જરાય ગમતા નથી, નકર આવડે તો આપણને આવડે ને મંગળભાઈ, બધાને આવડે તો આપણને કેમ ન આવડે? ખોટા એવા પડદા રાખીને ક્યાં ભવ્ય સુટવાનું, ક્યાં ભવ્ય સુખી થવાના? એટલે ધર્મશીલતા એટલે સ્વભાવ, ધર્મશીલતા એટલે ભાવ. ધર્મ જે છે એ જીવવાનો વિષય છે, જીભનો વિષય નથી. ધર્મ જે છે એ મંચનો વિષય નથી. વશિષ્ઠ મહારાજને પૂછ્યું કે સનાતન ધર્મની વ્યાખ્યા આપો, એટલે ત્યારે એણે કીધું કે નંદીગ્રામની અંદર ભરતને જોયા રામના વિયોગમાં, અને ત્યારે કીધું કે રામના વિયોગમાં આજે ભરત જીવે છે ને, આને સનાતન ધર્મ કહેવાય. ધારયતી ધર્મ, ધર્મને ધારણ કરવામાં આવે. અરે ધારયતી ધર્મ, શિયરામ પ્રેમ પિયુષ પૂરન ઓત જન મન ભરત કો, શિયરામ પ્રેમ પિયુષ પૂરન ઓત જન મન ભરત કો, મુનિ મન કમ યમનિયમ શ્રમ વન વિષમ વ્રત યાતરત કો.
ભરતજી જે છે એ પરમ સંત છે. એટલે કીધું કે ભરતજી રામના વિયોગમાં જીવે છે એને ધર્મ ચિંતા કહેવાય. અને સંત જે છે એ દરેક વ્યક્તિને ભગવાનની તરફ વાળે, એને દ્વેષ ન હોય. ભલે કઈ કઈ જયારે રામને 14 વર્ષનો વનવાસ આપ્યો એ ભરતને ગમ્યું નથી. ભરતજી ઘણું બધું બોલ્યા કે કુપુત્રો જાય તો પણ પતિ દતી કુમાતા ન ભવતી. કે હે માં, પુત્ર કદાચ કુપુત્ર થાય પણ ક્યારે માતા કુમાતા ન થાય. હે માં, તને આ શું સૂજ્યું કે તે રામને 14 વર્ષનું વન આપી દીધું? મને ગાદી મળે એ માટે તે રામને વન આપી દીધું. કુપુત્રો જાય તો પુત્ર દતી કુમાતા ન ભવતી. ભરતને ન ગમ્યું આવું બધું બોલ્યા, પણ ભરત જે છે એ સંત છે. તો સંત છે એ દરેક વ્યક્તિને ભગવાન તરફ વાળે. એ કઈ કઈ તે વેદની બધી પરંપરાઓને તોડી નાખી. ઘણું બધું બોલ્યા, હંસ બંશ દશરથ કો રામ લખન છે ભાઈ. કે ભગવાન, સૂર્ય જેવું મને કુળ મળ્યું, રઘુકુળ જેવું મને કુળ મળ્યું, અરે દશરથ જેવો બાપ મળ્યો, રામ અને લખન જેવા મને ભાઈ મળ્યા. પણ હે વિધાતા, તે કઈ કઈ જેવી માં આપી અને આ બધાનો એક હારે તે બદલો વાળી લીધો. જનની તું જનની ભાઈ બીજી છે ને કછું ન હોય. અને છતાં ભરતજીને દ્વેષ નથી. જ્યારે એ રામને મળવા વનમાં ગયા ત્યારે માં કઈ કઈ ને પેલા હારી લીધા. સંત છે. કામ કે તમે ગમે એટલી ભૂલ કરો પણ હું સંત છું. તો સંત જે છે એ દરેક વ્યક્તિને ભગવાન તરફ વાળે. નકર રામને વન કઈ કઈ આપ્યો, છતાં ભરતજીને દ્વેષ હતો, છતાં એ કઈ કઈ હારે લઈ ગયા. માં તું આગળ થાય. શું કામ કે બધા કરતા વધારે જરૂર તારે છે ભગવાનને મળવાની. પણ ભરતજી આવું કઠોર વચન બોલ્યા એની પાછળનો આનો ઈરાદો શું? કે કઈ કઈને ન કહેવાના વેણ કહી દઉં તો માં કઈ કઈએ મારા માટે થઈ મને રાજ ગાદી મળે એ માટે રામને વન આપ્યું છે. હું એને પ્રિય લાગુ છું એ માટે. તો હું આવા કઠોર અને કપરા વેણમાં કઈ કઈને કહી દઉં કે જેથી કરી અને હું કઈ કઈને અપ્રિય લાગવા માંડું અને કઈ કઈને રામ જે છે એ ભગવાન છે, કઈ કઈને રામ વાલા લાગે એ માટે આવા વેણ બોલ્યા છે. ભરતજી જે છે એ સંત છે. તો સંત દરેક વ્યક્તિને ભગવાન તરફ વાળે એ માટે બોલ્યા છે આવું. અને પછી ભરતજીએ ક્યારેય માં નથી કીધી કઈ કઈને. 14 વર્ષનું વન પૂરું કરી જ્યારે રામ લક્ષ્મણ જાનકી જ્યારે અયોધ્યામાં આવ્યા અને ફરીથી રાજ ગાદી ઉપર બેઠા ને ખબર પડી કે ભરતજી માં નથી કહેતા. ભરતજીને બોલાવ્યા, ભાઈ એટલી એવી નાની વાતમાં તું માને માં કહેવાનું ભૂલી ગયો, માને માં નથી કહેતો. આમ ન હોય ભરત. ત્યારે ભરતજી એટલું કીધું કે હે ભગવાન, તમે બ્રહ્મ છો અને કઈ કઈને મેં તમારી માં બનાવી દીધી. અને એક વાર જે બ્રહ્મની માં બની જાય પછી એને જગતના જીવની માં બને કે ન બને હું ફેર પડે. પછી એને જે એક વાર શિવની માં બની ગઈ એને જીવની માં બનવાની કોઈ જરૂર નથી. પ્રભુ એટલા માટે હું માં નથી કહેતો કે તમે એને માં કહીને બોલાવો. બ્રહ્મની માં બની ગઈ એનું ચરિત્ર જે ઈ એવું છે. ઈ જે જીવા છે કે બળદ જેમ પોતાની કાંધ ઉપર ગાડું લઈ અને વહન કરે એમ ભરતજીએ ધર્મરૂપી ગાડાનો ધૂસર પોતાની કાંધ ઉપર લઈ અને ધર્મનું વહન કર્યું છે. ધર્મ જે છે ધૂસર છે એને કાંધ માથે રખાય અને ધર્મ જે છે એને જીભ માથે રાખવાનો હોય, એને જીવવાનો હોય. એટલે રામ બોલ્યા છે કે જોન લક્ષ્મણજીને કીધું કે હે લખન, જોન હો તો જગત જન્મ ભરત કો, તો ધરની દર્દ કોણ દૂસર ધર્મ કો. હે લખન, જો આ જગત માથે આ પૃથ્વીની માથે ભરતનો જો જન્મ ન હોય તો ધર્મ રસાતાળ વયો જાય, ધર્મને કોણ ધારણ કરે.
એટલે ધર્મ જે છે એ ભાષા નહીં, પણ ધર્મ છે એ ભાવ, દર્શન છે, પ્રદર્શન નથી. એનો દેખાવ ન હોય, એનું આચરણ હોય. હરિશ્ચંદ્ર રાજા સત્યને માટે વેચાણા, હજારો વર્ષ વ્યાગ્યા છતાં હજી ક્યાંય એની જાહેરાત નહીં, ક્યાંય છાપામાં એની એડવર્ટાઈઝ નહીં. એ સત્યને માટે વેચાણા, એ ધર્મ માટે વેચાણા. રાજ ગયા સબ પાટ ગયા, જો કુછ થા સો બેચ દિયા. એ ધર્મને માટે છતાં આજ કાશી કે બાજાર મેં મેરા કોઈ ખરીદાર ન મિલા. કોઈને દીકરો લેવો છે, કોઈને પત્ની લેવી છે, એમ કાશીની બજારમાં ઉભો રહીને રાજા હરિશ્ચંદ્ર રાડું નાખી નાખીને કહે કે લ્યો, કોઈને દીકરો લેવો છે સુકામી, ધર્મ માટે, સત્ય માટે, ધર્મને રાખવા માટે. આજ કાશી કે બજાર મેં મેરા કોઈ ખરીદાર ન મિલા. કાશીની બજારમાં મને કોઈ ખરીદવા વાળો મળે નહીં. હરિશ્ચંદ્ર એમ કે મારે પોતાને વેચાઈ જવું છે, જો કોઈ ખરીદદાર મળે તો. પણ કાશીની બજારમાં કોઈ એને લેવા વાળો મળ્યો નહીં. પણ ધર્મ જે છે એનું અજવાળું દેખાય, ધર્મનો પ્રકાશ દેખાય. ધર્મશીલતા એ જીવનનું આચરણ છે. એટલે પરીક્ષિત રાજા જે છે એ ધર્મશીલ રાજા છે, અને ધર્મ જે છે એ પૃથ્વીનો દીકરો છે. એને પાળવામાં આવે અને આચરણ છૂટી જાય એટલે પછી આ બધું ઊભું થાય. આ બધું જે બગડ્યું એના માટે જવાબદાર હું તમે પોતે છીએ. પરીક્ષિત રાજાનું રાજ છે, ધર્મશીલ છે, પણ પ્રજા પણ ધર્મશીલ, સુખેથી જીવે, કોઈ પણ પ્રકારનું અનિષ્ટ નથી. એમાં એકવાર રાજા ઘોડામાં બેસી અને નગર ચર્ચા કરવા માટે નીકળે છે. તેમાં એક દુબળો બળદ છે, એ એક પગ માથે ઊભો છે. એક ગાય છે, એ બે સાથીએ જોડેલા છે. એક બાજુ ગાય અને એક બાજુ બળદ, નકર બે બાજુ હાથી એ બળદ જોડવામાં આવે. પણ ધર્મ એક બાજુ બળદ અને એક બાજુ ગાય, અને એ બળદ એક પગ ઉપર ઊભો છે, એક બાજુ ગાયને જોડાયેલી છે. અને એક વિરાટ પુરુષ, કાળા કપડાં પહેરેલો પુરુષ, એ ગાય અને બળદને મારે છે, એને દંડ આપે છે. ગાય અને બળદ રડે છે. પરીક્ષિત રાજા પૂછે છે કે મારા રાજ્યની અંદર આ કોણ છે? એટલે પેલા વેળા ગાયને પૂછ્યું, તું કોણ છે? તો કે હું ધરતીના ગાયના સ્વરૂપે હું ધરતી માતા છું. બળદને પૂછ્યું, તમે? તો કે હું બળદના રૂપે હું ધર્મ છું. તો કે બળદને ચાર પગ હોય, તમારે એક પગ કેમ? તો કે હું ધર્મ છું. મારે સત્યયુગ, દ્વાપર અને ત્રેતા ચાર પગ હતા, પણ જેમે જેમ જેમ યુગ પસાર થતો ગયો ને, મેં મારે ધીમે ધીમે એક એક પગ કપાતા ગયા. હું ચાર ધર્મ એમ કે હું ચાર પગ ઊભો હતો, સત્યનો, તપનો, દયાનો અને દાનનો. ધીમે ધીમે સમય જતા લોકોમાંથી સત્ય ગયું, તપ ગયું, લોકોમાંથી દયા વહી ગઈ. અત્યારે માત્ર ને માત્ર જો મારો ને તમારો ધર્મ ટીકો હોય તો એ દાન ઉપર ઊભો છે. ઘણી વખત નથી આપણે 5-25 રૂપિયા જે પોગી દઈને છૂટી જતા હોય છે. સાહેબ, પૈસાથી ધર્મ ન ટકે. ધર્મ એમ કે મારા ચાર પગ હતા, એમાંથી ધીમે ધીમે કળિયુગની અંદર કેવળ ને કેવળ હું માત્ર એક દાન રૂપી પગ માથે ઊભો છું. અને જેને કહેને બીજી દિન હે દાન કરે હિ કલ્યાણ. તુલસીદાસ મહારાજે રામચરિત માનસમાં લખ્યું છે કે કળિયુગની અંદર જો તમારાથી કાંઈ ન થાય તો ધર્મને જાળવવા માટે તમે દાન આપો. પ્રગટ ચારી પદ ધર્મ કે, પણ આજ કલિયુગમાં હું એક પ્રધાન, કલિયુગની અંદર એક પગ પ્રધાન છે. તો કે દાન, દાન ઉપર ધર્મ ટેકો છે. તમારાથી જો દાન દેવાય તો તમે દાન આપો. તમારાથી જો દાન આવું સદકર્મ ક્યાંક ધર્મના કાર્ય થતા એમાં તમે દાન આપો, અને તમારાથી જો દાન ન દેવાય તો કોક આપી શકે એમ હોય અને તમે આંગળી ચીંધો, અને બેમાંથી કાંઈ ન થાય તમે દાન આપી શકો એમ નથી, તમે આંગળી ચીંધી શકો એમ નથી, તો કોક દાન દેતો હોય ને અટકાવો નહીં તો એ મોટામાં મોટું દાન છે. પ્રગટ ચારી પદ ધર્મ કે, આજે કલિયુગમાં હું એક પ્રધાન.
ગાય પૃથ્વીના રૂપે છે, ગાય રડે છે, કળિયુગને દંડે છે, રાજાને ક્રોધ આવ્યો અને રાજાએ જે હથિયાર ઉગામ્યું ને મારવા માટે કે બોલે તો કોણ છે, તો કે હું કળિયુગ, પણ ચતુર હતો કળિયુગ. પરીક્ષિત રાજાના પગમાં પડી ગયો, પ્રભુ મને માફ કરો. પરીક્ષિત રાજાએ કીધું તું મારે હદ મૂકીને વયો જા, પણ બહુ ચતુર કળિયુગ એને કીધું હું ક્યાં જાઉં, સૂર્ય ઉગે તો સૂર્ય હાથમાં ત્યાં સુધી તમારું રાજ છે, મારે ક્યાં જાવું, મને રહેવા માટે જગ્યા આપો. સાર્વભૌમ રાજા પરીક્ષિત રાજા હતો, એટલે કીધું ક્યાં જાઓ, તમારી સિવાય જગતની ઉપર કોઈનું રાજ નથી, રહેવા માટે ચાર જગ્યા બતાવી એને. સુરાપાનમ ધૃતાલયમ વ્યભિચારમ હિરણ્યમયમ. સુરાપાનમ, જ્યાં સુરાપાન થતું હોય, જ્યાં મદિરાનું સેવન થતું હોય ત્યાં તમારે જાવું. આપણે વાળીએ છીએ ત્યાં તરત આવે, જ્યાં શરાબ પીવાતો હોય ત્યાં કળિયુગ પોગી જાય. સુરાપાનમ ધૃતાલયમ, વ્યભિચાર જ્યાં થતો હોય ત્યાં કળિયુગ આવી જાય. અને હિરણ્યમયમ, કોઈનું ચોરી લીધેલું, કોઈનું પડી લીધેલું સોનું જો આપણા ઘરમાં ગળી જાય ને તો એમાં કળિયુગ પહેલા ભોગી જાય. સુરાપાનમ ધૃતાલયમ વ્યભિચારમ હિરણ્યમયમ. આ ચાર જગ્યા આપી અને રાજા પોતાના રાજમાં આવે છે. 6 મહિના થઈ ગયા અને 6 મહિના પછી પરીક્ષિત રાજાને એમ થયું કે મારા બાપ દાદા વખતના મહાભારતના યુદ્ધ વખતના જે હથિયારો જે પીડ્યા છે, જે વધારાનો સામાન બધો પીડ્યો તો પટારામાં, પરીક્ષિત રાજાને એ જોવાનું મન થયું. અને જ્યાં એ ઓરડો ખોલી અને જ્યાં પટારા ખોલ્યા અને દરેક વસ્તુ જોતા જોતા એક જરાસંઘનો માથાનો મુગટ હતો એની નજરે પીડ્યો, પણ એવો મુગટ હીરા જડે. પરીક્ષિત રાજાને એમ થયું કે લાવીને આ મુગટ પહેરવા બહુ મજાનો મુગટ છે, મારા માથા ઉપર કેવો લાગે છે. જ્યાં મુગટ ધારણ કર્યો અને કાચમાં જોયો અને કળિયુગનો પ્રવેશ થયો ત્યાં પરીક્ષિત રાજાને શિકાર કરવા જવાનું મન થયું. મુગટ પહેરી પરીક્ષિત રાજા ઘોડા ઉપર સવાર થઈ જંગલમાં શિકારે નીકળ્યા. મસ્તકમાંથી કલિનો પ્રવેશ થયો. અને એમાં જંગલમાં જતા જતા રસ્તામાં ભૂલા પડ્યા. ભૂલા પડ્યા, તરસ લાગી, ક્યાંય પાણી હતું નહીં. અને એમાં જઈને એક સાધુની ઝૂંપડી દેખાણી, ત્યાં ઝૂંપડી આગળ ગયા તો સાધુ એની તપસ્યામાં બેઠા છે. પરીક્ષિત રાજાએ અવાજ કર્યો, પણ ઋષિ તો સમાધિ અવસ્થામાં બેઠા હતા, શ્રમિક ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ કંઈ જવાબ ન આપ્યો એટલે ત્યાં સામે એક સર્પ જોયો. ફાથામાંથી બાણ કાઢી એ સર્પને બાણ માર્યો અને બાણ વડે એ સર્પ લઈ અને ઋષિના ગળામાં નાખ્યો. આ બાજુ ઋષિ પુત્રો નદીની અંદર સ્નાન કરતા હતા. આ પરીક્ષિત રાજા ગળામાં મરેલો સર્પ નાખી ત્યાંથી નીકળી ગયા કે ઋષિએ મને આવકાર ન આપ્યો, મારો અપમાન કર્યું. ક્રોધમાં અને ક્રોધમાં ઋષિના ગળામાં શ્રાપ નાખી પરીક્ષિત રાજા નીકળી ગયા. આ બાજુ ઋષિ બાળકો નદીની અંદર સ્નાન કરતા હતા, એમાં એક ઋષિના પુત્રે આવી અને શ્રમિકના દીકરા શૃંગીને કીધું કે હે શ્રમિક શૃંગી ઋષિ, તારા પિતાના ગળાની અંદર કોઈ મરેલો સર્પ નાખ્યો છે. આ વાક્ય સાંભળતા જ નદીની અંદર સ્નાન કરતા હતા શૃંગી ઋષિએ હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા કરી કે લામ ગઈ દે થી મર્યાદે હની તક્ષકે સપ્તમે હની. જેણે ઋષિ પરંપરાની અવગણના કરી, જેને મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો એને હું ઋષિનો દીકરો શૃંગી શ્રાપ આપું છું કે 7મા દિવસે સર્પના દંશથી એનું મૃત્યુ થાય. લાંઘયતી મર્યાદ તક્ષકે સપ્તમે હની, 7 દિવસની અંદર એને તક્ષકના દંશથી મૃત્યુ થાય. આજે પરીક્ષિત રાજાએ સાધુ આગળ સંતની આગળ સેવાની અપેક્ષા રાખી અને દુઃખ વરી લીધું. અને આ જગતની અંદર જે બ્રાહ્મણની પાસે માતા પિતાની આગળ કે સાધુ સંતોની આગળ સેવાની અપેક્ષા રાખે એ માણસ ન કહેવાય.
ભગવાન શંકરને માં ભવાનીએ પૂછ્યું છે કે તમે મનુષ્યની તો ઓળખાણ આપી કે આને મનુષ્ય કહેવાય, તો પછી રાક્ષસ કોને કહેવાય? અરે તમે મનુષ્યની ઓળખાણ આપી તો પછી રાક્ષસ કોને કહેવાય? અને ભગવાન શિવ સતીને કહે છે કે જે હે સતી, જે બ્રાહ્મણની આગળ, જે સાધુની આગળ, જે ગુરુની આગળ કે માતા પિતાની આગળ કે પોતાનાથી વડીલની આગળ જો સેવાની અપેક્ષા રાખે એને રાક્ષસ કહેવાય. માતા પિતાનું જે માને નહીં, ગુરુ અને બ્રાહ્મણનું માને નહીં, એ રાક્ષસ કહેવાય. અરે માન માત પિતા સાધુ કહકર કરાવહી સેવા. હે ભવાની જિનકે યહ આ તરણ ભવાની, શિવ એમ કહે છે સતીને કે હે ભવાની જેના આવા આતરણ હોય, જિનકે યહ આ તરણ ભવાની, જાન હું તે સબ નિશી તર પ્રાણી. હે સતી આ બધાને રાક્ષસ માનવા, માનન માત પિતા રુદેવા, સાધુ કહકર કરાવહી સેવા, અને જિનકે યહ આતરણ, હે સતી જેના આવા આતરણ હોય ને એને રાક્ષસ કહેવાય. ઘણી વખત આખી કથા પૂરી થઈ જાય ને પછી આવીને એમ કે હે દાદા, એ કે આખી કથા પૂરી કરી પણ એ કે આમાં એક ન સમજાણો કે હું, એ કે આમાં રામ રાક્ષસ કે રાવણ રાક્ષસ, એટલે એને કેવું પડે આમાં રામે રાક્ષસ નહીં રાવણ રાક્ષસ નહીં, આપણે બે કે હાથ દી સુધી રાડ્યો નાખી તો તમે સમજા નહીં, હું સમજાવી કે નહીં, કેમ કે અહીંયા બેઠા જ હોય, બાકી ધ્યાન બીજું હોય, પૂતળા જેવું કામ છે, જે બાજુ સાવી ભરો ને એ બાજુ હાથ હલાવે, આ બાજુ ભરો આ બાજુ હાથ હલાવે, આમથી કાંઈ ખામડી જાય ત્યાં ધ્યાન વયું જાય, આમ વયું જાય, બાકી અહીં કથામાં હું જોઈ તો બધું જાતું હોય. ઓલા ભૂંગળા બા હું કામ બાંધે કે અહીં કોઈ ન સાંભળે તો માથાકૂટની બારોબાર તો વ્યૂ જાય, એટલે અહીંયા ભરવાડ સમાજના આંગણે, ભરવાડ પરિવારના આંગણે કથા જે ચાલે છે, એમાં કોટડેથી બાપુ પધાર્યા છે એમનું, અને નાગેશ્રીથી જે દરબાર પરિવાર જેમની અમારી કથા છે એ લોકો પધાર્યા છે, તો એમનું આ પરિવાર સ્વાગત કરવા માંગે છે. બોલો ભાગવત ભગવાન કી જય. ભગવાનની કૃપાથી આ પરિવારને આંગણે, જામકા ગામને આંગણે આવું સરસ મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, અને બાપુ અમારા ગામમાં બે કથા ચાલુ છે, એક આજ પૂરી થઈને આ કથા કાલે શરૂ થઈ, એટલે અમારે અહીંયા ડબલ લાભ એ છે, કથાનો, કથા શ્રવણ કરવાનો, આ રસપાન કરવાનો અને ભેગું જમવાનો. આવા પ્રસંગે ઘણા બધા સાધુ સંતો, ભૂદેવો, વિદ્વાનો, બ્રાહ્મણો આ બધા અને ગ્રામજનો બધાનું અહીંયા આ પરિવાર વતી પહેલાં તો સ્વાગત કરવામાં આવે, બધાને કાનભાઈ અને સમસ્ત જુંજા પરિવાર તરફથી આવકારવામાં આવે છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કોટડીથી જસુબાપુ, જે કાનાભાઈના ગુરુ છે, અને આપણે આ કથા 29 તારીખે વિરામ થાય
પછી એક તારીખથી નાગેશ્રી ગામના આંગણે બોરીચા પરિવારમાં ભાગવત કથા સમસ્ત પિતૃમોક્ષાર્થે એનું આયોજન છે. એના વક્તા વ્યાસાસ અને મનીષ દાદા બિરાજમાન થવાના છે. તો એ બોરીચા પરિવારના ભાઈઓ આગેવાનમાંથી 2-5 મહેમાનો આવ્યા છે, એને આપણે આવકારીએ. અને ખાસ એ અહીંયા આપણને મળવા, દાદાને સાંભળવા અને આખા ગામને આમંત્રણ આપવા માટે ખાસ તો એનો આગ્રહ એવો છે કે અહીંયા તમે આમંત્રણ આપજો. અને કંકોત્રી ગામ સમસ્ત તમારી આવી છે, જામકા ગામ સમસ્ત કંકોત્રી અમે હનુમાનજી મંદિરે મૂકી છે, છતાં પણ અહીંયા હાજર છે ને આપણે બધા ગ્રામજનો છીએ એટલે આ બધાને એમાં જવાનું આમંત્રણ આપે છે. હવે કથા લાંબો સમય આપણે વિરામ નથી રાખવાની, કારણ કે વધારે સમય કથામાં જ હોવો જોઈએ. બાકીનું વચ્ચે થોડુંક આ સાંસારિક કાર્ય કહેવાય, ઘડી ઘડી કાંઈ રાખવું પડે, પણ નહીં કથાને વિરામ આપવો ને વચ્ચે એનો દોષ લાગે આપણને. છતાં પણ ઘડીક આપણે આ સમય લીધો છે. તો ભાઈ નાગેશ્રીથી પધારેલા મહેમાનો બોરીચા પરિવારમાંથી એક વડીલ તમે અહીંયા આવો, અમારે યજમાન કાનાભાઈ તમારું સન્માન કરવાનું માગે છે. અને જસુ બાપુ કોટડીવાળા બાપુ તમે સ્ટેજ ઉપર પધારો. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. આ બસ તાળી પાડતા રહેજો, તાળીમાં ડીઝલ પેટ્રોલ કઈ બળતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સભા મંડપમાં પાણી શરબત ચા બધી વ્યવસ્થા છે અને જ્યાં આપણે બેઠા છીએ ત્યાં જ બધું આવી જાય, એટલે આપણે કંઈ આડાવળું થવાની જરૂર નથી. એટલે કથામાં વિક્ષેપ નહીં કરતા, ચા પીવો, પાણી પીવો, શરબત પીવો, બીડી નહીં પીતા. એટલે કાલ દાદાએ કીધું હતું ને એમ, કાન આ બાજુ કથા બાજુ ખુલ્લા રાખીને બીજું બધું કરજો અને વાતું નહીં કરતા. કથા તો ભાગમાં હોય તો જ સંભળાય, કથા સ્થળે આવ્યા પછી કથા સાંભળીને જાય કંઈ નક્કી નથી દાદા. એટલે એ તો ભાગમાં હશે તો જ સંભળાય, કાન ખુલ્લા રાખો ને મોઢું બંધ રાખો ને તોય કથા આ કાને ઓલે કાને વહીએ જાય. એ તો આપણા ભાગમાં હશે એટલી જ સંભળાય. પણ અવ્યવસ્થા કોઈ પણ પ્રકારની થાય એવું કાંઈ નહીં કરવા માટે બધાને વિનંતી. Oh.
I'm gonna make it.
રાજાનો નાથ મારો રાજા દીકરા શૃંગીએ શ્રાપ આપી દીધો કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો એને હું શ્રાપ આપું છું કે સાતમા દિવસે તક્ષકના દંશથી એનું મૃત્યુ થાય. જ્યાં શ્રાપ આપી અને પોતાના આશ્રમે આવીને જોયું તો પોતાના પિતાજી જે છે સમાધિ અવસ્થામાં છે, પોતાના ગળામાં સર્પ નાખેલો છે. નાવીને પોતાના પિતાજીને સમાધિમાંથી જગાડ્યા અને કીધું, પિતાજી તમારા ગળામાં કોઈ સર્પ નાખ્યો છે મરેલો, પણ મેં એને શ્રાપ આપી દીધો કે સાતમા દિવસે એમનું તક્ષકના દંશથી મૃત્યુ થાય. ત્યાં શ્રમિક ઋષિએ ફરીથી સમાધિ લગાવીને જોયું કે આ સર્પ મરેલો મારા ગળામાં નાખ્યો કોણે, અને જ્યાં સમાધિ લગાવીને જોયું તો કે ઓહો દીકરા બહુ ભૂલ કરી, આ તો પરીક્ષિત જેવો ધર્મશીલ રાજા અને જરાસંઘનો મુકટ ધારણ કર્યો, કલિયુગનો પ્રવેશ કર્યો અને કલિયુગના પ્રભાવથી પરીક્ષિત રાજાએ આ કર્મ કર્યું. બાકી પરીક્ષિત જેવો ધર્મશીલ રાજા ક્યારેય આવું કર્મ કરે નહીં. દીકરા બહુ મોટી ભૂલ કરી, આપણે શ્રાપ ન અપાય ને. દીકરા આપણે જો આમ નામ શ્રાપ આપ્યા કરીએ તો આપણે તપશ્ચર્યાનું જે ફળ છે એ તો શ્રાપમાં અને શ્રાપમાં બધું વયું જાય. દીકરા આપણે શ્રાપ ન તો બહુ મોટી ભૂલ કરી દીકરા. આ તો સમાજ છે, ગમે એવો ઉપયોગ કરે એનો મતલબ એવો થોડો છે કે આપણે ગમે એવું જીવાય. દીકરા સમાજ ગમે એવું વર્તન કરે, બાકી આપણે આવું વર્તન ન કરાય તારે એને શ્રાપ નહોતો આપવો. પણ ભલે દીકરા જે કાંઈ થયું તે શ્રાપ ક્યારેય મિથ્યા જાય નહીં, પણ દીકરા એને શ્રાપમાંથી ઉગારવો પડે. આપણે જાઓ તમે પરીક્ષિત રાજાને જઈને કહો કે સાતમા દિવસે તમારું તક્ષકના દંશથી મૃત્યુ થવાનું. એટલામાં પરીક્ષિત રાજા જ્યાં ઘરે આવ્યા અને જેવો મુગટ મસ્તક ઉપરથી ઉતારી નીચે મૂક્યો એ ભેગું તો કળિયુગ હેઠો અને મનમાં વિચાર આવ્યો કે ઓહો હું ધર્મશીલ રાજા, ધર્મને પાળવા વાળો, ધર્મને જાણનારો, ધર્મનું આચરણ કરવા વાળો, અને હું આજ વનમાં અબોલ પશુનો શિકાર કરવા માટે ગયો ને ઋષિના ગળામાં એક સર્પને માર્યો અને મરેલો સર્પ ઋષિના ગળામાં મેં નાખ્યો. મારાથી બહુ ભયંકર ભૂલ થઈ છે. આ બાજુ ઋષિ
એમ કે આપણે દીકરા બહુ ભયંકર ભૂલ કરી છે. ધર્મશીલ રાજા જે ધર્મને પાળવા વાળો, ધર્મને ટકાવી રાખવા વાળો જે રાજા છે, અને એને આપણે શ્રાપ આપ્યો છે. રાજાને એમ થયો કે હું કાલે જઈ ઋષિને આગળ જઈ ઋષિની માફી માગી લઈશ, કે મેં જે અપરાધ કર્યો અપરાધને હું ક્ષમાને પાત્ર નથી, પણ હે ઋષિ મારી ભૂલ થઈ છે, ઋષિને આગળ જઈને હું માફી માગીશ. એથી વિચાર કરે ત્યાં તો ઋષિના બાળકો આવ્યા પરીક્ષિત રાજાની આગળ. ઋષિ પુત્રોએ આવીને દાન કરી, કહે પરીક્ષિત રાજા, તમે જીવન ભલે ભૂલ કરી પણ મરણ ભૂલ નહીં કરતા, મરણને સુધારી લેજો. ત્યાં તો એટલું ત્યાં વાત સાંભળી ઋષિના પુત્ર કે હવે તમે મરણ ભૂલ જીવન ભલે ભૂલ કરી પણ મરણને સુધારી લેજો, મરણ ભૂલ નહીં કરતા, તમને શ્રાપ મળ્યો છે, સાતમા દિવસે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થવાનું છે. એટલા ત્યાં વાક્ય સાંભળતા તો નાગ જેમ શરીર પરથી કાંતળી ઉતારે ને એમ પરીક્ષિત રાજાના મનમાંથી સંસારનો બોધો મોહ ઉતરવા લાગ્યો. અને એને એમ થયું કે હાલ હું હવે ગંગા કિનારે જાઉં, સાત દિવસની અંદર મારો મૃત્યુ થવાનો છે, તો હું મારા મૃત્યુને સુધારી લઉં. મૃત્યુને સુધારવા આજ પરીક્ષિત રાજા મોહ માયા અને મમતા બધું ત્યાગ કરી આ બધાને મૂકીને પરીક્ષિત રાજા આજ ગંગા કિનારે જવા માટે નીકળ્યા. જગતમાં હું તમે બધા સુખી થવા માટે મહેનત કરતા હોય, પણ શું કરવાથી સુખ આવે અને શું કરવાથી દુઃખ મળે મને તમને કાંઈ ખબર નહીં. આપણને એમ થાય આ બધું સુખ અને દુઃખ આ બધી કર્મની સાંકળો જડેલી છે. મને તમને એમ થાય કે આ જે સાંકળ જે છે ને દુઃખની, એક એવો ઝંઝડો મારીએ કે દુઃખના બધા આંકડિયા તૂટી જાય અને પછી માત્ર એક સુખના ભોગવવાના રહે. આ સુખ ને દુઃખના જોડિયા આંકડા કર્મની સાંકળો છે જડેલી, પણ દુઃખના તોડતા હરે સુખના તૂટિયા ઈશ્વરી ગુર ઘાટે ગડેલી. જ્યાં દુઃખના આંકડિયા તોડવા જાય તો સુખના આંકડિયા વિખેરાઈ જાય, નકર દુઃખનો આંકડીઓ ગયા પછી સુખનો આંકડીઓ હોય. શું કરવાથી સુખ મળે મને તમને કાંઈ ખબર નહીં. ચૈત્ર વિશાખના ઉનાળાના તાપમાં એક લંબો શરણાઈ વગાડવા વાળો બાજુના ગામમાં શરણાઈ વગાડીને ઘરે જતો હતો, અને એમાં એ તાપ લાગવાથી એનું માથું દુખતું હતું. નદી કિનારે એક ઝાડ અને એને એમ થયું કે લાવ ઘડી કાંઈ આરામ કરી લઉં. એ આરામ કરતાં કરતાં એણે મનમાં વિચાર આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને કીધું, ભગવાન તે મને ઘોડી આપી હોત તો સારું હતું. એટલો જ્યાં બોલ્યો ત્યાં ગામના મુખી જે હતા, ગામના પટેલી નીકળ્યા, ગામધણી હતા એ નીકળ્યા. એમાં એ જે ઘોડી લઈને નીકળ્યા તો એ ઘોડી હતી એને બાળકને જન્મ આપ્યો. હવે તાજો જન્મેલું બચ્ચું હાલે નહીં એટલે પેલા લંઘાને જોઈ ગયા કે આપણા ગામનો લંઘો છે નહીં, એને બોલાવીને કીધું કે એ લંઘા અહીંયા આવે, આ ઘોડીનું બચ્ચું જે છે ને એને તું ઉપાડીને ઘરે લેતો આવે. એટલું કહીને એ ઘોડી લઈને નીકળી ગયા. અને ત્યારે પેલા લંઘાએ ભગવાનને કીધું કે ભગવાન મેં તમારી પાસે ઘોડું માગ્યું હતું, પણ બેહવા માટે માગ્યું હતું, ઉપાડવા માટે નહીં. એટલે મને તમને ખબર જ નહીં, જ્યાં દુઃખનો આંકડીઓ તોડવા જાય ત્યારે સુખનોય તૂટી જાય, નકર એને કાંઈ ન માગ્યું હોય તો એકલો હાલીને વિયો જાત, પણ માગવામાં ફેર પીડ્યો. આ સુખ ને દુઃખના જોડિયા આંકડા આ બધી કર્મની સાંકળો છે જડેલી, અને દુઃખના તોડતા અરે સુખના તૂટિયા ઈશ્વરી ભોગતા. આજ પરીક્ષિત રાજા મોહ માયા મમતા બધું ત્યાગી આ બધાને મૂકી અને મૃત્યુને સુધારવા માટે એને એમ થયું કે લાવ હું ગંગાના કિનારે જાઉં. ભોગ ભૂલી અને ભગવાનની ભક્તિ પકડી અને પરીક્ષિત રાજા ગંગા કિનારે જવા માટે નીકળ્યા. મુકટ ધારણ કર્યો એટલે એને અજ્ઞાન ઉભજો, અજ્ઞાન ઉભજો એટલે ઋષિના ગળામાં એણે પેલા તો સર્પને માર્યો, અને સર્પને માર્યા પછી પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યા અને ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ સાપ, સાત સાત દિવસે સર્પદંશ થાજો એવા લાગ્યા ઋષિના શ્રાપ. આવા જો ગૌતમ રાજાને અજ્ઞાન ઉપજ્યા
ઇન્દ્ર રાજાને જયારે અજ્ઞાન ઉપજાને એને ગૌતમ ના ઘરમાં નાખ્યો હાર. એક ભંગ ને કારણે અનેક ભંગ સહસ્ત્ર ભંગ થાજો એવા લાગ્યા ગૌતમ ના શ્રાપ. દેવ બ્રાહ્મણ સાહેબ જેટલો દેવ નો દોષ લાગે ને એટલો ગુરુ નું બ્રાહ્મણ નો દ્રોહ લાગે. બને ત્યાં સુધી બ્રાહ્મણ નું ગુરુ નું ખરાબ થાય એવું વર્તન હું તો કહું, એવું જીવવું જ નહીં. ગમે એવું હોય તો જાતું કરવાની ભાવના રાખવી. બાકી જો એક વાર એના અંતર માંથી જો શ્રાપ નીકળી ગયો ને તો સાહેબ એને પછી કોઈ રોકી શકે નહીં. અરે ઇન્દ્ર જેવો રાજા, ઇન્દ્ર દેવ ગણાય અને એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. સાહેબ જગત આખું દોડી દોડીને મર્યો, છતાં ઇન્દ્રને કોઈ બ્રહ્મ હત્યાથી બચાવી નથી શક્યો આ જગતમાં. ઇન્દ્ર રાજાને અજ્ઞાન ઉપજ્યું ને ગૌતમ ના ઘરમાં હાથ નાખ્યો. સાહેબ બહુ બધું ભોગવવું પડ્યું એને. એટલે જ્યારે જ્યારે અજ્ઞાન ઉપજે ત્યારે જીવ જગતમાં ન કરવાનું કરી બેસે. અને પછી અંત સમય એમ કે અમારા કયા જન્મના હશે કે અમારે ભોગવવા પડે, નકર અમે તો આ જન્મમાં કીડીએ મારી નથી, તમે ઘણાના ગળા દબાવી નાખ્યા. ભગવાન એમ કે તારા આને આ જન્મના છે તને ભોગવવા પડે છે, પણ જેમ જેમ અવસ્થા ગઈ ને એમ તું બધું ભૂલતો ગયો, બાકી આને આ અવસ્થાનું તને હું આપું છું પરિણામ. આજે પરીક્ષિત રાજાને એમ થયું કે ઓહો, મેં ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો અને મારે આ બધું છોડી અને જવું પડ્યું, પણ ભલે હવે જીવન ભૂલ કરી પણ હું મરણને સુધારી લઉં, હું મૃત્યુને સુધારી લઉં. મૃત્યુને સુધારવા માટે ભોગ ભૂલી અને ભક્તિને પકડી અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે આવે છે. એટલે પ્રયાસ હું ને તમે સુખ મેળવવા માટેનો કરીએ, પણ દુઃખ આવીને ઉભું રહે. ભગવાને એમ કે ઓલી રમે ઓલા શું કે કુકરી પાસા ફેંકવા, ભગવાન એમ કે તારા હાથમાં છે, દાવ આપો કે ન આપો એ મારા હાથમાં છે. આપણે ગમે એવા પાસા ફેંકીએ આપણને એમ થાય કે આપણે પાસા ફેંકીને જીતી જાય, પણ ભગવાન એમ કે તને દાવ આપો કે ન આપો, તારી માથે દાવ ચડાવો કે ઉતારવો, ભગવાન એમ કે મારા હાથમાં છે. ઉતાર તું ગમે એટલી રમત રમા કર, બાકી બધું મારા હાથમાં છે. જગત જે છે એ ચોપાટ છે અને એમાં હું તમે પાસા ફેંક્યા કરીએ, દાવ ન આવે એ માટેના પાસા ફેંક્યા કરીએ, પણ ભગવાન ગમે ત્યાંથી લાવીને આપણી ઉપર દાવ આપી દે પાછા. કેમ કે મારું તમારું કર્મ એવું છે. એટલે આ જગતમાં ઘણી વખત આપણને એમ થાય, ઘડીકમાં મન પટેલ બને, ઘડીકમાં બને ભિખારી, ઘડીકમાં મન વૈરાગી બને, ઘડીકમાં બને ગરબારી, ઘડીક એમ થાય નહીં બહુ કંટાળી જાય, પછી એમ થાય કે આ એની કરતા જુનાગઢ વ્યા ગયા તો સારું હતું એમ ઘણા કહેતા હોય સાંભળ્યું છે. જેવા ન્યા જાય ને એ પછી ન્યા જાય કે આની કરતા ઘેર સારું હતું. એક ભાઈ બે માણા બાયધા કરે એટલે એને એમ થયું કે ભાઈ આ ઘેરે આવીને બાંધવું અને વાડીએ બાજરો અને ઓલી ગોફણ લઈને શકલા જ ઉડાડવા પારેવા ઉડાડવા, એની કરતા એ જુનાગઢ ક્યાંક સાધુ થઈ જાવ સારું, એની કરતા સાધુ થઈ જાવ સારું. એટલે એ બધું આવીને ઘેરે કાયમીક માટે બે માણનો આ ડખો પારેવા ઉડાડવા જવું ન આનંદ નતું જવું. એટલે આ બધું ફગાવે નહીં કે તમે બધા એ કે ટેસ્ટથી રહ્યો ને હું જાઉં છું ભગવું પહેરી લઉં છું, ભગવું લુગડું ફડાવ્યું ને સાધુ થઈ ગયા ને એમાં એ ફરતા ફરતા એ કે ગામમાં આ મઠી ખાલી છે તે એ ન્યા મઠીએ રહ્યા, તે બે પાંચ દી ગામે હવે સેવા જાગરી કરી. એ ધીમે 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 સમય ગયો ને ભાઈ, એટલે ગામના બધા આવતાને બંધ થયા, બધાને બોલાયા પછી કે કેમ તમે આવતા નથી, કે બાપુ આ જો ગઠાણ પીડ્યું 20 વીઘા હમું કરી દીધું છે આ મંદિરની હેઠે છે, એ કે ગામ કંઈ કામે કામે તમને ન ગદરાવે, તમારે ખાવું હોય ને તો એ કે હાથે પાણી વાળો પારે ભાવ ઉડાડો ને કરો મજા. એ કે કરો મજા. અને એમાં બાપુએ ભાઈ બાજરો વાવ્યો અને એ ગોફણ ઓલા પેડે બાંધે ને માલ ધારે માલ રાખે,
એની પાસેથી ગોફણ લીધી નહીં કે પારેવા ઉડાડવા નહીં, ગોફણ કરી ચાલુ ડબ્બો વગાડે ને થાળી વગાડે ને એવું બધું પારેવા ઉડાડે. પછી એને એમ ચોખાડો આ ભાવ વિના પછી પારેવા જ ઉડાડવા હતા એ કે તો આ મોટી ભૂલ કરી. આ એકલાને ઉડાડવા એની કરતા બાયુ છોકરા ઉડાડવા તો લાગતા હતા. એટલે ઘણી વખત આવું થાય. નિહાળેથી છોકરા આવે તેને કહેવાય કે બેટા ઘડીક ઉડાડો, બાર ગામ જવું તો બાજુને બિહાડીને જાય કે ડબ્બો વગાડજો, તો બસારી ડબ્બા વગાડવા લાગે. પણ આપણને એમ થાય કે આપણે આ કાંઈ કરવું જ નહીં, કેમ કે એક બાજુ પેટ આપ્યું તો ગમે એમ ભરવું તો પડશે. એટલે એ ન્યાય પારે બહુ ઉડાડવા હતા. અને પછી ન્યાય એને એમ જો, અને એમાં ગામમાંથી સંઘ જતો તો યાત્રા, તો ઓલા બેનને કીધું ભાઈ કે મારે એકલી નહીં કે પારે બા ઉડાડવાનું ભક્તિ જ કરવાનું, બીજું શું કામ છે કે ચાલો એ કે આ ગોપીઓ જાય છે, અધિક મહિનો હાલ્યો આવે વૈશાખની માહે અધિક, તે અધિક મહિનામાં ગોપીઓ જાય છે જાત્રાએ સંઘ, તો હાલો આપણે જઈ જે નામ લેવાય પાંચ લેવું. અને એમાં જતા હતા ને એ આ બાજુમાંથી આશ્રમ નીકળ્યા ને ગોપીઓ કીધું આપણે આ વાડી છે ને પાણી પીતા જાય, લીલો સમ બાજરો ઊભો છે, ઉનાળો બાજરો કર્યો હોય છે. અને એમાં બાપુ ગોફણ લઈને પારેવા ઉડાડે ને ડબ્બો વગાડે ને ઓલી બાય હાથ સાંભળી ગઈ કે આ તમારા ભાઈ. અને પછી એને કીધું એ કે જો આ એટલું કર્યા પછી તારે પારેવા ઉડાડવા ન્યાન્યા પીડ્યો રહ્યો હોત તો આ રોટલા તો હાથે ન કરવા પડત. એટલે ઘડીકમાં મન પટેલ બને અને ઘડીકમાં બને ભિખારી, ઘડીકમાં મન વૈરાગી બને અને ઘડીકમાં બને ઘરબારી. એટલે મનનું કાંઈ નક્કી નહીં ઘડીએ ઘડીએ કરે મન. જયારે પટેલ મન બની જાય ત્યારે એમ થાય કે આ જગત માં કઈ છે નહીં, બધું પડ્યું રહેવાનું છે. જયારે મન વિકારી થાય એમ થાય ઓહો બધાને બધું આપ્યું મને કાંઈ નહીં, નકર હવા મન નો ગાડલો નાખીને હુતા હોય તો એમ કે ભગવાને મને કાંઈ ન આપ્યું, ભિખારી થઈ જાય મન. રામ હું લઈ ગયા, કૃષ્ણ હું લઈ ગયા, હવે આપણે તો મૂકીને હું જવાનું છે અહીંયા, એટલું હતું તો નથી લઈ ગયા, આપણે શું મૂકીને જવાનું. એટલે મનનું કોઈ ઠેકાણું નહીં, એમ થાય કે હું ભક્તિ કરી લઉં, જેવા બે ભેગું મન બીજું વયો જાય. પણ પ્રયાસ મારો ને તમારો અહીંયા સુખ મેળવવા માટેનો હોય છે. પણ કર્મવાદી એમ કહે છે કે આ બધું કર્મ કરવાથી, કર્મ કર્યા વગર કાંઈ મળે ને, અજગર કરે ને ચાકરી, પંચે કરે ને કામ, દાસ મનુ યુ કહે કે સબકા દાતા રામ. બધાને આપે બસે શેર બનમે, મહા મસ્ત બનમે, ઉસે દિન તિનમે, વો રોજી દિલાતા તો શકર ખોર પંછી શુકર નિત ગુજારે, અરે કીડી કો કંદે મકંદર કો મંદે, પરંદે સબંદે કો સંદે દિલાતા. કીડીને કણને હાથીને મણ આપવાવાળો ઈ છે.